તાજેતરમાં જ મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ અને તેના રૂલિસમાં ફાર્મસી દ્વારા ઓનલાઈન દવા વેચવાની છૂટ ના હોય ન્યાયાલય દ્વારા પણ રૂક જાવનો આદેશ આપવામાં આવ્યો છતાં પણ બંધ બારણે ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં આજે સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરની છૂટક તથા જથ્થાબંધ દવાઓ વેચનાર વેપારીની સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે આ બાબતની પુષ્ટિ કરી છે. તેના રાજ્ય સ્તરના તામિલનાડુ એકમ દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં આ માટે યાચિકા દાખલ કરવામાં આવી હતી. લાગતી વળગતી બધી જ પાર્ટીઓને સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે પણ આવી પ્રવૃત્તિને રૂક જાવનો આદેશ આપ્યો હતો. ટૂંકમાં સરકાર દ્વારા જ ખાતાઓ દ્વારા ભૂતકાળમાં જ આજ પ્રવૃત્તિ કાયદા બહારની ઘોષિત કરવામાં આવેલી અને તે માટે દરેક રાજ્યમાં કમિશનરને પણ પત્રવ્યવહાર દ્વારા જાણ કરવા છતાં પાછલા બારણે આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવાની મનોવૃત્તિ સામે માન્ય હાઈકોર્ટ દ્વારા લેવાયેલ આ વલણને સમગ્ર દવા બજારને ખૂબ જ આનંદથી વધાવવામાં આવ્યો હતો અને જે તે જિલ્લા એકમમાં બેઠેલ સત્તાધીશોની આંખ ખોલવા માટે આજરોજ સુરત સહિત સમગ્ર રાજ્યમાં હલ્લાબોલ કાર્યક્રમ રાખી એસોસિએશન દ્વારા રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મનસુખભાઈ રૈયાણી, સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છું. થોડા સમયથી આ સરકારશ્રી દ્વારા ઓનલાઈન ફાર્મસી બાબતે જે નવો રૂલ્સ બહાર પાડવામાં આવ્યો છે તેના હિસાબે અમારે દવા બજારના કેમિસ્ટ મિત્રોને ઘણું સહન કરવાનું આવે છે. આ ઓનલાઈન ફાર્મસીના વેચાણથી ઘણી બધી સ્પુરિયસ ડ્રગ, નાર્કોટિક્સ ડ્રગ આનું વેચાણ થવાથી ઘણા બધા પેશન્ટોને પણ ઘણું બધું નુકસાન થવાનું છે અને નશાકારી ચલણ પણ વધશે, જેના હિસાબે યુવાનો પણ ગેરમાર્ગે દોરાશે. આ બાબતે અમારા તરફથી જ્યારે આ ગેજેટ બાબતે ચર્ચા થઈ ત્યારે 2015માં ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા દ્વારા એક ડિક્લેરેશન આપવામાં આવેલું અને ત્યારે આ ઓનલાઈન ફાર્મસીનો વિરોધ કરવામાં આવેલો, પરંતુ સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા નહીં લેતા ઓનલાઈન ફાર્મસીના વેચાણને મંજૂરી આપવામાં આવતા 24/9/2018ના રોજ અમારા તરફથી અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓલ ઇન્ડિયા એક દિવસનું બંધ રાખવામાં આવેલું અને ત્યારે આ બાબતે અમારી તરફથી દિલ્હી હાઈકોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટમાં આ વિરોધ દર્શાવતી પિટિશન દાખલ કરવામાં આવેલી અને તેના અનુસંધાનમાં સરકારશ્રી દ્વારા જ્યારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ બાબતે બંધ આપવામાં આવેલું છતાં પણ ફરીથી સરકારે એની ગંભીરતા ધ્યાને નહીં લઈ અને ઓનલાઈન ફાર્મસીના વેપારને અને પેપર એડને હજુ પણ ચાલુ રાખેલું હોય તેના વિરોધમાં આજે અમે સર્વ કેમિસ્ટ મિત્રો ઓલ ઇન્ડિયાના તમામ કલેક્ટર મહોદયશ્રીને તેમજ ઓલ ઇન્ડિયામાં જે ડિસ્ટ્રિક્ટ લેવલે આવતા આસિસ્ટન્ટ કમિશનરશ્રીને, ગુજરાતના ડ્રગ કંટ્રોલર કમિશનરશ્રીને અને ઓલ ઇન્ડિયામાં તમામ જગ્યાએ અમારા તરફથી આજે આ હલ્લાબોલ નામનો કાર્યક્રમ આપી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને અમારી આ હલ્લાબોલ દ્વારા અમે અમારી વિરોધ દર્શાવીએ છીએ. જો ટૂંક સમયમાં આ બાબતે ગવર્નમેન્ટ દ્વારા જો ગંભીર પગલાં નહીં લેવામાં આવે કે આ બાબતની ગંભીરતાથી નહીં ધ્યાન લેવામાં આવે તો આથી પણ વિશેષ અમારા તરફથી બીજા કડક પગલાઓ લેવામાં આવશે, જેની અમે અહીંયા ચેતવણી ઉચ્ચારીએ છીએ.